રાખી મૂકજો એકાદી કંકોત્રી, વા મઢાવી લેજો. આ સ્ટુડિયો વાળા ભાઈ ને કેજો ને કે ફોટો અમારો બનાવો ને હારો, એની એમાં કંકોત્રી ચારે બાજુ એક ખૂણે એક પેજ મૂકી દો, એટલે કોઈ દી જાય જ નહીં. અને છતાંય ભૂલી જાવ તો પછી મારી પાસે આવજો, મારી યાદીમાં કાઢ દેશે. 90મી કથા તમારી છે ક્રમ સહિત. તો સવારના સત્રને વિરામ કર્યો એ સમયે ભગવાને ચોરી વિદ્યા પ્રસરણ મંડળની સ્થાપના કરી ગોપીઓના ઘરે ઘરમાં ચોરી કરી. હવે બહુ મજાની કથાઓ છે, આનંદ જ આવ્યા રાખે એવી કથા છે. ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ, પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. આપણે ગોપા મંડળ, આપણું ગોપી મંડળ, આ બધું પછી આવ્યું. પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું, ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ઘરે ઘરમાં ચોરી કરવા જાય, માખણ ખાઈ આવે, માટલા ફોડી આવે, વળી વ્યાજે. બધી ગોપીઓના ઘરની અંદર ભગવાને એવો ત્રાસ આપ્યો, એવો ત્રાસ આપ્યો. બધી ગોપીઓ એક વખતના સમયે ભેગી મળી અને માં યશોદા પાસે આવે છે. આખું આંગણું ભરાઈ ગયું અને સવાર સવારમાં ગોપીઓ રાડે રાડ થયું, બૂમા બૂમ, યશોદા, એ યશોદા બહાર આવ. યશોદા કહે છે, અત્યારમાં શું છે, જ્યાં ઓરડામાંથી ઓસરીમાં આવે ને જ્યાં ઓસરીમાં કોરે જોવે તો આવો આખું ફળિયું ભર્યું છે આંગણું. અરે ગોપીઓ, આ અત્યારમાં શું છે ને, આટલી બધી બુમાબુમ શાની કરો છો? એક ગોપી કહે છે, યશોદા તારા છોકરાને સમજાવ ને, બહુ ખરાબ ટેવ પડી ગઈ છે, તારો છોકરો ચોરી કરતા શીખી ગયો છે. તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી છે. યશોદા કહે છે, ખબરદાર ગોપીઓ કોઈ દિવસ બોલ્યું છો તો, મારા છોકરાને ચોર કેત્યું નહીં કોઈ દિવસ. અરે પણ અમારા ઘરની અંદર આવીને માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે, મારા ઘરની અંદર માખણની તાણ છે, તારી ઘરે માખણ ખાવા આવે? છતાં માને એમ થયું, કદાચ આ ગયો હોય. એટલે એ સમયે માં બરાબર ઓરડામાં ગયા ને ઓરડામાં જઈ મોટી એવી ગોરસની એક ગોળી ભરી અને આંગણામાં મૂકી દીધી અને કહે છે, ગોપીઓ તમારા ઘરમાંથી મારો લાલો જેટલું ખાઈ ગયો હોય ને એનું ડબલ લઈ લ્યો, પણ આજ પછી મારા છોકરાને કોઈ ચોર કેત્યું નહીં, કારણ કે તમે અત્યારથી ને ચોર ચોર કહેવા લાગો તો કાલ સવારે મારે એના હજી લગ્ન કરવા છે, કોઈ છોકરી ન દે, છાપ ખરાબ પડી જાય તો છોકરી ન આપે કોઈ. એક ગોપી કહે છે, અરે યશોદા તારો છોકરો માખણ ખાઈ જાય કદાચ બે લોંદા તો શું અમારા થઈ જવાનું, તો પછી શા માટે તમે અહીંયા ફરિયાદ લઈને આવ્યું? અને તમને એમ થતું હોય કે મારો છોકરો તમારા ઘરની અંદર માખણ ખાઈ જાય છે તો ઊંચે લટકાવી દો ને શિકામાં, એટલે ન આંબી શકે. એક ગોપી કહે છે, યશોદા એ કરી જોયું, પણ તારો છોકરો એકલો આવે તો ને, તો એ આખા ગામના છોકરાને ભેગા લઈને આવે છે, એકબીજાના ખંભે ચડી જાય અને પછી મટુકા ઉતાર લે છે. માં યશોદા લાલા ને બોલાવ્યો, લાલા અહીં આવતો બેટા, તું આખા ગામના છોકરાઓને લઈને આ ગોપીના ઘરમાં માખણ ખાવા જાજો. કનૈયો મૂંઝાયો, હવે જવાબ શું દઉં? પછી ભગવાન કહે છે, અરે માં આ ગોપીઓના છોકરા હોય અને ઈ એના ઘરની અંદર માખણ ખાય એનું તો મારે થોડી ને ના પડે કે ભાઈ તું માખણ નહીં ખાતો, એ ગોપીનો છોકરો હતો. યશોદા કહે છે, ગોપીઓ ભલે ને માખણ ખાઈ ગયું, આ છોકરા ક્યાં કોઈ બાર ગામના, આપણા જ છે ને. ગોપી કહે છે, યશોદા કદાચ તારો છોકરો માખણ ખાય, ગામના છોકરા માખણ ખાઈ જાય એની સામે વાંધો નથી, તો પછી શું કામ ફરિયાદ લઈને આવ્યું? અરે અમારે રોજ કેટલાક માટલા લેવા જવા, કેમ? અરે તારો છોકરો માટલા ફોડી નાખે છે અમારા. લાલા તું આવું કરે દીકરા, માં હું ફોડતો નથી પણ હું નીચે મૂકવા જાઉં ત્યાં ફૂટી જાય છે, માટીના હોય છે ને, તો માટીના મટુકા હોય છે એટલે ફૂટી જાય છે. યશોદા કહે છે, વાત સાચી છે લાલા તારી, માટીના મટુકા હોય એટલે ફૂટી જાય.
વળી ગોપીની વાત ફાડી નાખી. એક ગોપી કહે છે, યશોદા માટલા ફોડી નાખે એનો વાંધો નથી, પણ તારા છોકરાને હમણાંથી એવી ટેવ પડી ગઈ છે, અમે સવારમાં ઉઠીને ઘરના કામ કરીએ ને અમારા છોકરા ઘોડિયામાં સૂતા હોય ને તો આવી અને ચીટલા ભરીને રડાવીને વયો જાય છે, પછી અમારા છોકરા ઘરનું કામ નથી કરવા દેતા. લાલા તું આવું કરે બેટા, માં તેનો તો કીધું અચ્છે બચ્ચે બહુ સોતે નહીં, તો મને એમ થયું કે આની ઉપર કદાચ ખરાબ અસર પડશે અને સંસ્કાર નહીં આવે, એટલે હું ત્યાંથી નીકળ્યો, હૂતો હું એને જગાડતો આવ્યો. યશોદા કહે છે, ગોપીઓ આ તમારા છોકરાનું ધ્યાન રાખે છે તોય તમે મારા છોકરાની ફરિયાદ કરો છો? એક પણ ગોપીની ફરિયાદ ભગવાન કૃષ્ણએ માને ગમે એવી ન કરવા દીધી. છેલ્લે એક ગોપી કહે છે, યશોદા છોકરાને કદાચ જગાડી દે ને એને અમે સંભાળી લઈએ, પણ જ્યારે ગાયોને દેહવાનો સમય થાય ને ત્યાર પહેલા તારો છોકરો વાછડાઓને છોડી મૂકે છે, એટલે વાછડા બધું જ દૂધ ધાવી જાય, એટલે પછી અમારા છોકરા ભૂખ્યા ટળવળે છે. લાલા તું આવું કરે છે, અરે આ વાછડાઓને તું છોડી મૂકે છે? અરે માં પણ સાંભળતો ખરા, એમાં થયું એવું કે હું બરાબર ત્યાંથી નીકળ્યો અને વાછડું માં માં કરતું હતું, મને એમ કે એની માં પાસે જવું છે, મેં એને છોડી નાખ્યું. માએ ઓવાણ લીધા, વારી જાઓ લલ્લા, તુજ પર વારી જાઓ. માં કહે છે, ગોપીઓ જુઓ તો ખરા, મારો દીકરો કેટલો ડાયો છે, બધા જીવાતો પ્રત્યે કેટલો પ્રેમ રાખે, કેટલો ભાવ છે, અને તમે આવી નાહકની ફરિયાદ કરવા આવ્યો છો. બહુ બધી વાત થઈ, એક પણ ગોપીની ફરિયાદ માએ ન સાંભળી, બધી ગોપીઓને ધમકાવીને કાઢી મૂકીને છેલ્લે કહી દીધું કે આજ પછી કોઈ દિવસ ફરિયાદ લઈને આવતું નહીં, અને જ્યારે રંગે હાથ પકડો ત્યારે આવજો, ત્યાર પહેલા તો કોઈ દી આવતું નહીં. બધી ગોપીઓ ગઈ બિચારી. એક બે દિવસ થયા અને બરાબર ગોપીઓ બધી યમના કિનારે ભેગી મળી છે, બેઠ્યું છે. બધી ગોપીઓ પોતાના ઘરની વ્યથા કહે છે, શું કરવું, ગમે તેમ ધ્યાન રાખીએ તોય માખણ ચોરી જાય છે, ગમે તેમ કરીએ તોય માખણ ચોરાઈ જાય છે, શું કરવું. એક ગોપી તો કહે છે, અરે બેન તારા ઘરના તો માખણ ચોરી ગયા છે, મારા ઘરના તો લાડુ ચોરી ગયો. તારા ઘરના લાડુ ચોરી ગયો? હા કનૈયા, એક ગોપીના ઘરના લાડુ ચોર્યા, પણ ભાગવતકાર એમ કહે છે લાડુ નહીં, એ તો કનૈયા ગોપિયાના ચિત્ત ચોરી ગયા હતા. ગોપીઓનું ચિત્ત ચોરી ગયું હતું. એકવાર એક ગોપી ઘરમાં લાડુ બનાવતી હતી, એટલે જે ગોપી લાડુ બનાવતી હતી એનો છોકરો આવ્યો કનૈયા પાસે. કનૈયા આજે મારી માં ઘરમાં લાડુ બનાવે છે. કનૈયો કે તે લેતું ન હોય, ખાલી હાથે હું આવ્યો? અરે પણ નથી આપતી. કેમ? રોજના બે જ આપે. એ અરે એમ થોડું ચાલે, તારા માટે એ લાડુ બનાવે અને તને બે જ લાડુ આપે, આવું ન ચાલે. અરે પણ કનૈયા નથી આપતી તો હું શું કરું? એક કામ કર, તારી માં બે લાડુ આપે ને હું તને ચાર લાડવા આપું, બોલ મારું કામ થઈ જશે? તું ચાર લાડવા જાય તારું કામ થઈ જાય, છોકરાને બીજું શું હોય? જો તારે એક કામ કરવાનું, હું તારા ઘરમાં જાઉં છું, થોડીક વાર થાય એટલે તારે ઘરમાં તારે તારા આંગણામાં આવવાનું અને આંગણામાં ઉભા ઉભા જોર જોરથી રડવાનું. તારે આંગણામાં જોર જોરથી રડવાનું, જ્યાં સુધી હું તારા ઘરની બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી તારે રડવાનું બંધ નહીં કરવાનું. ભલે કનૈયા, તને તારા ચાર લાડવા મળી જશે. ગોપી બરાબર લાડુ બનાવે છે ઓરડામાં બેઠી બેઠી, અને ભગવાન કૃષ્ણ ગયા છે. દરવાજામાં પ્રવેશ કર્યો, ત્યાંથી ગોપી કેમ છે મજામાં ને? ગોપી જ્યાં જોયે ત્યાં, ઓહો આ તો લ્યો ચોર આવી ગયો. આવ કનૈયા આવ બેસ. ભગવાનને એને બેસાડ્યા છે. ભગવાન બેઠા, ગોપીની હારે વાતો ચિતો કરે,
પછી ભગવાન કહે છે ગોપી લાડુ દે ને તારા આ લાડુ દે ને. ગોપીએ સ્પષ્ટ ઘસીને ના પાડી, નહીં કનૈયા લાડુ નહીં મળે. યશોદાને કે જા બનાવે. અરે પણ યશોદાને હું કહું હમણાં બનાવી દે, પણ ગોપી તને ખબર નથી તારા હાથના જેવા લાડુ મીઠા થાય છે ને એવા તો લાડુ કોઈ દિવસ કોઈના હાથના ચાખ્યા જ નથી. તું લાડુ દે ને. ગોપી એક ની બે ન થઈ, બે હજી વાતો કરે છે. ત્યાં બરાબર યુક્તિ પ્રમાણે છોકરો આંગણામાં આવ્યો અને જોર જોરથી રડે છે, જોર જોરથી રડે છે. ગોપીના કાને અવાજ આવ્યો, અવાજ ઓળખી ગઈ ગોપી કે આ તો મારા છોકરાનો અવાજ છે. એટલે કનૈયાને એને વાત કરી, કનૈયા આ તો મારો છોકરો રડતો હોય એવું લાગે છે. કનૈયાએ વળી એમાં હા પૂરી, હા ગોપી હું આવ્યો ને, તે તારી ઘરના આંગણામાં ઉભો તો ઈ કઈ ઈ રોતો તો ઈ કે હું આવ્યો તો. હવે ગોપી મુંજાણી, જો જાવ તો ચોર અહીંયા બેઠો છે અને ન જાવ તો મારો છોકરો ત્યાં રડે છે, શું કરવું હવે. જાવ કે ન જાવ, અને એ સમયે ગોપીએ યુક્તિ કરી, લાવ કનૈયાને જ કીધું ધ્યાન રાખે. એ કનૈયા અહીંયા બેસ, હું મારા છોકરાને લઈને આવું, તું મારા ઘરનું ધ્યાન રાખ. હા હા ગોપી જા, હું અહીંયા બેઠો છું. હવે ગોપીએ મીંજરાને દૂધ ભેળ્યું. ગોપી બહાર ગઈ, ભગવાને ઓરડાની બારી ખોલી, ત્યાં તો આખા ગામના છોકરા કનૈયા લાડુ કનૈયા લાડુ ઉભા તો રહ્યો, ઓલી બહાર તો જવા દો નકર વાહા ભાંગી નાખશે. ગોપી જેવી બહાર ગઈ એટલે બધા જ લાડુ ભગવાને બારીએથી અંબાઈ દીધા અને કહી દીધું મારા ભાગને રાખી મૂકજો, આ ચાર લાડવા તો ઓલાના ભાગના છે. ગોપી એના છોકરાને આવીને કહે છે પણ થયું હું, હવે આને કઈ થયું નતું કે હું આ એમ કહેવાય છે. આ યુક્તિ છે. માંડ કરીને ગોપી એને લઈને આવે ત્યાં કનૈયો આમ બહાર નીકળે છે, બે હાથને સંતાડ્યા છે. ગોપી જોઈ ગઈ, કનૈયા ક્યાં જા છો. અરે ગોપી જવા દે ને, મારી મા મને ખીજાશે, આમ જતો ખરી મોડું થઈ ગયું. બેસ ઘડી, ના ના ના. ઓરડામાંથી કનૈયો બહાર નીકળ્યો અને ગોપી બરાબર ઓરડામાં જાય. ગોપી આમ વળીને આ બાજુ કનૈયો થોડુંક પાછા પગ કરી અને એના છોકરાના હાથમાં ચાર લાડવા આપ્યા અને કાનમાં કહેતો આવ્યો, આ તારા ચાર લાડવા હવે તું જાણે ને તારી માં જાણે, હું તો આ હાલ્યો. ભગવાન કૃષ્ણ હજી ઓસરીની કોર ઉતરે ને ગોપી ઘરમાં ગઈ જ્યાં જુએ તો બધા જ વાસણ પડ્યા છે પણ વાસણ બધા ખાલી ખમ, એક પણ લાડવો ન મળે એમાં. એટલે ભગવાનને તરત જ ગોપી અવાજ કર્યો, એ કનૈયા ઉભો રે. કનૈયો કહે છે મને જવા દે, મારી યશોદા મને મારશે, મોડું થઈ ગયું છે. અરે પણ આ ઉભો રે, લાડવા કઈ ગયા. કનૈયો કે મને શું ખબર તારા લાડવાની. ગોપી કે છે પણ મેં તને ધ્યાન રાખવાનું કીધું તું. કનૈયો આંગણામાં ઉભો ઉભો કે છે, એ ગોપી આવડી મોટી થઈને જૂઠું શા નહીં બોલે તું, તે મને તારા લાડવાનું ધ્યાન રાખવાનું કીધું, તે મને તારા ઘરનું ધ્યાન રાખવાનું કીધું, તું જોઈ લે તારા ઘરની એક દિવાલ પડી ગઈ છે. આટલું કહીને કનૈયો ભાગી ગયો. ભાગવતકાર એમ કહે છે ગોપીના ઘરના લાડુ નહીં, ગોપીનું ચિત્ત ચોરી ગયું. આ બધી ગોપીઓ એકબીજાની વ્યથા કહે અને બધી ગોપીઓ મૂંઝાયેલી છે. એટલે એક ગોપી ભીમાભાઈની દીકરી પ્રભાવતી છે, એ જરાક આંકરા સ્વભાવની. ઈ બધી ગોપીઓને ધમકાવે કે તમે હાવ માયક આંગલ્યું છો એટલે તમારા ઘરની અંદર ઈ ચોરી કરવા આવે છે, બાકી આવે મારા ઘરમાં ખબર પડે કેમ ચોરી થાય. અને એ સમયે બધી ગોપીઓ હા પાડ્યું, આ વાત હાતી છે, આના ઘરમાં કોઈ જ નથી જોઈ. બધી ગોપીઓ સાંજે ઘરે આવી અને સાંજે ઘરે આવીને જ્યાં વાતો કરે છે ને એ ગોપીઓના છોકરાઓને કહે છે, એના છોકરાઓને કહે છે કે છોકરાઓ તમે બધાના ઘરમાં જાઓ છો, કોક દી કોલી પ્રભાવતીના ઘરે જાઓ તો ખબર પડે કેમ ચોરી થાય. આ છોકરાઓ બીજે દી હવારમાં આવીને કનૈયાને કીધું, કનૈયા આ પ્રભાવતી આવી વાતો કરે છે,
કઈ વાંધો નહીં, ત્યાં બરાબર પ્રભાવતી નો દેર હતો. એને કીધું કનૈયા આજ મારી ભાભી એ સરસ મજાનું તાજું માખણ ઉતાર્યું છે. કનૈયા કે આલો તો ન્યાજ જાય. એક ગોવાળીઓ કે છે કનૈયા રેવા દે, દેવડેરા મૂકીને હનુમાનની હડફેટે ન ચડાય, એને રેવા દે. પણ કનૈયો એક નો બે ન થયો, નહીં માખણ ખાવું તો આજે પ્રભાવતીના ઘરનું જ, નકર કોઈના ઘરનું માખણ નથી ખાવું. આજે ભગવાને હઠ કરી, બે ગોવાળા મોકલા, જોયા જાવ ગોપી ઘરમાં છે કે નહીં. બરાબર આવીને જોવે છે પાણીયાળાની અંદર માટલા ન હોય, એટલે ગોપી પાણી ભરવા ગઈ છે. માટલા હતા નહીં, ગોપી પાણી ભરવા ગઈ છે. કનૈયાને આવીને સમાચાર આપ્યા, ગામના છોકરાઓને લઈને ગયો અને મોટી બધી ગોરસની ગોળી ભરી હતી, બધાએ માખણ ખાધું, બધાએ માખણ ખાઈ લીધું. તો વધ્યું તો કૂતરાઓને, બિલાડાઓને, વાંદરાઓને, કાગડાઓને બધાને ખવડાવ્યું, તોય વધ્યું. એક ગોવાળિયો આવીને કહે છે કનૈયા આ માખણ તો તોય વધ્યું, હવે આનું શું કરવાનું? કનૈયો કહે છે કામ કરો, આ ગોપી હમણાં બહુ કાંઢી થઈ ગઈ છે, એને જરાય નવરાઈ મળતી નથી. આમ જુઓ તો ખરા, એના ઘરની ગાર ઉછળી ગઈ છે, લીપણ કરી દો. એને ગાર કરી દો. અને કનૈયાના મિત્રો એની જેવા, ઘરમાં ગાર કરે તો વાંધો નહીં, ઉમરાની પાછળના ભાગમાં ગાર કરી દીધો, દરવાજામાં. એવું સરસ મજાનું માખણ લીપી, માટલું ફોડી અને સાકળ દઈને પાછા વયા ગયા. ગોપી તો ત્રણ ચાર બેડા લઈને ગઈ હતી, એટલા મોટા ધક્કા કઈ એક એક ગાગીરમાં તો હાલે નહીં, એટલે હવે તો એ બંધ થઈ ગયું ગાગરવાળું, હવે તો હેલના સુકન બંધ થઈ ગયા. અમુક જગ્યાએ કોક દીક ભાગ્ય થાય તો, બાકી તો એને કોઈ ક્યાંય ભરવા ક્યાં જવું છે? સીધું માટલું ખોલે, ઉપરથી ચકલી ચાલુ કરે, એટલી આળ ચડે. સારું છે તમે આટલું, નકર તો નળી ઘેરે ગામ લાગી, જ્યાં બેઠા હોય ત્યાં ગ્લાસ ભરી ન જાય, સોફા પાસે એક ગોઠવી દે. આળસ ઘર કરી ગઈ. અને આમ પણ ભાગવત કહે છે કળિયુગ નો માણસ આળસુ બનશે, કળિયુગ નો માણસ કામી બનશે, કળિયુગ નો માણસ ક્રોધી બનશે, અને કળિયુગ નો માણસ લોભી બનશે. આ કલીના, એ કલીના ચિહ્નો છે, એના એના આ બહુ મોટા મોટા એના કારણો છે. એ સમયે ગોપી બરાબર પાણી ભરીને આવી અને ગોપીએ સાકળ ઉતારી, નીચે તો જોયું નહીં કારણ કે માથામાં બેડા હતા બે, એટલે નીચે કઈ નજર કરીને સીધો પગ મૂક્યો. હવે માખણમાં પગ મૂકીને દશા શું થાય? એને સીધી હામી દીવાલ, ગોપી પડી, કમરના મણકામાં વાગ્યું. પડે કઈ થોડી, કઈ વાગે નહીં એને. પછી પડી એમ તો ન કહેવાય, કીધે લાડવો ખાધો. ગોપી સમજી ગયા આ કનૈયો આવ્યો ઘરમાં. હવે ગોપી પાછી એનાથી વધારે બુદ્ધિશાળી બની. ગોપી કહે છે યશોદા આમ તો માનશે નહીં, રંગે હાથ પકડવો પડશે. એટલે ગોપીએ બરાબર તાજું માખણ ઉતાર્યું, બીજા દિવસે ઘરના મધ્યમાં શિકામાં ઉપર લટકાવી દીધું, અને ગોપી બેડા લઈ અને ઘરના એક ડામચિયાની પાછળ સંતાઈ ગઈ ખૂણામાં અંધારામાં. ગામના છોકરાઓને ખબર પડી એટલે વળી પાછા એને જ્ઞા આવ્યા પાછા, અને આખું આમ દરવાજો ખોલીને એક બે ત્રણ ચાર આમ કરતા કરતા આખું ઘર ભરાઈ ગયું, આખું ઘર ભરાનું, આખું ઘર ભરાણું ને. એમાં ખૂણામાં બેઠી બેઠી પ્રભાવતી જોઈ ગઈ, લે આ તો મારો દેર હોતે આમાં છે, કઈ વાંધો નહીં. આખી આ બધું નજરે જુએ છે ગોપી. બધાએ માટલું ગોયતું ઉપર લટકે છે, હવાનું ઉતારવું કેમ? એટલે એ સમયે બધાએ શું કર્યું, ચાર પાંચ ગોવાળિયા નીચે નમી ગયા, એના ઉપર બે ત્રણ એના આમ કરતા કરતા ભગવાન ઉપર ચડ્યા. આ અત્યારના સમયની આપણે પિરામિડ, આ ભગવાનને ત્યાંથી શીખડાવી દીધી પિરામિડ. માત્ર સમય પ્રમાણે નામ અને સ્વરૂપો બદલા છે, બાકી વસ્તુ તો પહેલા પણ ઉપયોગ થતી હતી.
અત્યારે થાય છે એવું નથી, પેલા પણ ઉપયોગ થતી હતી, માત્ર સમય પ્રમાણે આ બધું માત્ર ફેરફાર થતું ગયું છે. હવે અત્યારે કોઈ પણ દેશની અંદર કોઈ ભાગવત કથા વંચાતી હોય, કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય, આપણે આપણા ઘરમાં બેસીને જોઈ શકીએ. શું કામે લાઈ આવે છે અત્યારે એવું? ના, પહેલેથી હતું આ તો, પણ ત્યારે આવા ટેલિવિઝન નહોતા, માણસની દિવ્ય દ્રષ્ટિઓ હતી. અને પેલા રેડિયાનો જ હતો ને જમાનો, પેલા ટીવી ક્યાં હતા, રેડિયામાં સાંભળતા, અને એમાં જેની ઘેર રેડિયો એ પૈસા વાળા કહેવાતા, એ મોટા માણા કહેવાતા. તો લાઈવ પહેલા પણ હતું, માત્ર અત્યારે સ્વરૂપ બદલ્યું. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું ને, ત્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બે બેઠા છે, અને ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે અને સંજય એને જવાબ આપે કોણ કોની સાથે લડે છે ને, આનું તમામ યુદ્ધનું નિરૂપણ આખું સંજય અહીંયા લાઈવ બતાવતા હતા સાહેબ. આ પહેલા પણ હતું, પણ અત્યારે માત્ર સ્વરૂપ બદલા છે એના, એના માધ્યમો બદલા છે. ટેકનોલોજીનો યુગ આવ્યો છે. આ ટેકનોલોજીના યુગમાં આપણે આપણું જીવન જીવીએ છીએ. ગોપી બધું જોવે છે, અને બરાબર એ ઉપર ચડ્યા કનૈયો ઉપર ચડ્યો, બરાબર આ મટુકી પકડી અને ઉતારવા જાય, ત્યાં જ બરાબર ગોપી અવાજ કર્યો, ઉભા રહેજો બધાય. હવે પ્રભાવતીના મોઢામાંથી અવાજ નીકળે, ઉભા રહેજો, પછી એકી ને ઉભા રહે. બધા ગોવાળિયાઓ નીચે નિમાતા ની બધા વ્યા ગયા, પણ કનૈયો શીકું પકડીને લટકી રહ્યો, જાણે લોલક ઘડિયાળનું લોલક લબડતું હોય, ઈ લબડી ગયો. હવે શું કરવું? કનૈયો કે છે આજ મરાઈ ગયા, કારણ આજ રંગે હાથ પકડાઈ ગયો, હવે ગોપી મારશે. આજે પ્રભાવતી જોર જોર થી મંડી બોલવા, કેદળાની ફરિયાદ કરતી હતી પણ કોઈની ફરિયાદ માનતી નહોતી. આજ રંગે હાથ પકડાઈ ગઈ છે, હવે ક્યાં જશે? હમણાં બોલાય એવું યશોદાને, આ જોઈ લે તારો છોકરો. કનૈયો કહે છે ગોપી આજનો દાડો જવા દે, હવે તારા ઘરમાં આવે બીજો, આજ પછી તારા ઘરની હામું ન જો, બસ આજ નથી જવા દે મને. પ્રભાવતી એક ની બે ન થઈ, નહીં હમણાં યશોદાને બોલાય એવું. કનૈયે બહુ મનાવવાની વાત કરી, પણ પ્રભાવતી ન માની ને. એટલે કનૈયો કે છે કામ કર, તારે મને માર જ ખવડાવો છે ને, તો યશોદાને અહીંયા લઈ આવી, એના કરતા તું મને જ યશોદા પાસે લઈ જા હાલ. કનૈયો કે અહીંથી નીચે ઉતારે તો કઈક મેળ આવી જાય હજી. કે ગોપીને એમ થયું વાતે સાચી છે, હાલ લઈ જાઉં હું જેને. ગોપીએ નીચે ઉતાર્યો, અને નીચે ઉતારીને એનું બાવડું પકડ્યું અને ઘૂમટો તાણી, અને ગોપી નીકળી, કનૈયાનો હાથ પકડીને લઈ જાય છે. અહીં તો ડેલીની બહાર નીકળી ને, ઘરની બહાર, ત્યાં ગામના બધા છોકરા ભેગા થઈ ગયા, હરે આખું ટોળું થઈ ગયું. હજી શેરીનો ખૂણો બામ પસાર થયો ન થયો, ત્યાર પહેલા તો કનૈયો કહે છે ગોપી હાથ મૂકી દે ને મારો. ના હો કનૈયા તું ભાગી જા. અરે ગોપી નહીં ભાગું. ના કનૈયા તું ભાગી જા, આજ તો યશોદાને તારા હાથે હાથ આપીને તને માર ખવડાવું. જો કનૈયો કહે છે પણ ગોપી મારો હાથ લાલ થઈ ગયો. ગોપી કહે છે થોડીક રાહ જો, હમણાં લાફો પડશે ને એટલે ગાલ હોતે લાલ થઈ જાય, થોડીક રાહ જો. કનૈયો કહે છે તારે મને માર જ ખવડાવો છે ને, હું નહીં ભાગી જાઉં. આલે તને મારી માથે ભરોસો ના હોતો હોય તો મારો આલે બીજો હાથ પકડી લે. હવે ગોપીએ લાજ તાણી હતી, એક હાથ મૂક્યો ને બીજો પકડી લીધો. કનૈયો કહેતો તો નીચે ઉતારે ને તો હું પૂગી જાઉં. ગોપીએ એક હાથ મૂક્યો અને બીજો હાથ પકડ્યો. ગોપીના મનમાં એમ છે કનૈયાનો હાથ છે, પણ કનૈયાનું માથું ભાંગે એવો. બરાબર ગોપીની બાજુમાં જ એ ગોપીનો દેર હાલો જતો હતો, કનૈયાએ એનો હાથ મુકાવી અને દેરનો હાથ પકડાઈ દીધો, એના દેરનો હાથ પકડાયો. કનૈયો દોડી અને માં યશોદાની ગોદમાં જઈને બેસી ગયો. માને પ્રશ્ન કર્યો, હેમા હું તારો દીકરો કે નહીં? યશોદા કે આ કોઈ દિને આજ આવું કેમ પૂછે છે? લાલા શું થયું? અરે પણ તું મને જવાબ દે ને, હું તારો દીકરો કે નહીં? અરે હા તું મારો જ લાલો છો, તો તને મારી માથે ભરોસો આવે કે ના આવે? અરે આવે જ ને. માં સાચું કહું ને તો હું કોઈ ગોપીના ઘરમાં માખણ ચોરી કરવા જતો નથી, પણ આ ગોપીઓ ખોટે ખોટી મારી ફરિયાદ કરે છે. માં
અરે પણ લાલા મેં તને કઈ કીધું, પણ માં તું વિચાર કર, આજ કોઈ ગોપી તને ફરિયાદ કરવા આવે કે લાલો મારા ઘરની અંદર માખણ ખાય છે તો તું માને ખરી? અરે આવા તો દેખ, એવી ધમકાવું કોઈ દી તારી હામું ન જોવે, એવું વાતાવરણ બધું કનૈયે બાંધી લીધું મા પાસે. અને ત્યાં બરાબર પ્રભાવતી આંગણામાં આવી, યશોદા, એ યશોદા બહાર આવ, આ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છું. કનૈયો કે માં જો તો ખરા તને કીધું ત્યાં તો આવી હોતે આ તો. માં દીકરો બે બહાર આવ્યા, ઓસરીમાં આવી, આંગણામાં આવીને યશોદા કહે છે, એ ગોપી જરા નિરાતે બોલ, રાડો ના નાખ અને આ લાજ ઉગાડી નાખ, નંદ બાબા ઘરમાં નથી. તોય ગોપી બોલતા હો રંગે હાથ પકડીને લાવી છું, આમ છે તેમ છે, જા લાજ ઉગાડે ને જા જોવે તો સામે યશોદા ને બાજુમાં કૃષ્ણ ઉભા છે. કનૈયાને યશોદાની બાજુમાં જોઈ અને પ્રભાવતીની આંખો ફાટી ગઈ કે હું આ મારા હાથમાં પકડીને લાવી છું તો આ ન્યા છે તો મારા હાથમાં કોણ, જ્યાં અહીંયા જોવે તેનો દેર. ગોપી નીચે જોઈ ગઈ, શરમને લઈને શરમાઈ ગઈ છે ગોપી. યશોદાએ એવી ધમકાવી પ્રભાવતી, આજ પછી ફરિયાદ લઈને આવી છો તો તારી ખેર નથી. બહુ ધમકાવી શરમને લઈ અને ગોપી એના દેરનું હાથ તો મૂકી દો, જાતી ઘરે જવા માટે નીકળી ગઈ. પણ નીકળતા એના દેરના કાનમાં કીધી કે મુવા તું ઘેરે આવ, આ બધા ધંધા તારા છે, તું ઘેરે આવ. ગોપી હજી બરાબર ઘરના આંગણામાંથી બહાર નીકળી અને બધું ટોળું ગયું બહાર. એટલે કનૈયો માને કહે છે, માં હું રમવા જાઉં આ મારા મિત્રો હારે. યશોદા કહે છે, જા ખરો પણ કોઈ ગોપીના ઘરના તફાન ન કરતો. માં નહીં કરું, જવા દે. ભગવાન કૃષ્ણ ગયા, દોડતા ગયા છે બીજી શેરીઓમાંથી નીકળી અને ગોપી બરાબર ચોકમાં પહોંચી. ત્યાં ચોકમાં આગળ જીનું ભોરી ગયો અને કનૈયાએ ગોપીને પ્રભાવતીને અંગૂઠો બતાવીને કહે છે, લે માર ખવડાવી લીધો. ગોપી કહે છે કે તું આજ છટકી ગયો છો, પણ કાળિયા તને જો માર ન ખવડાવો ને તો હું પણ પ્રભાવતી નહીં. ભગવાનને કાળિયો કીધો ને ભગવાનનો મગજ ગયો. આ મને કાળિયો કહે છે, કઈ વાંધો નહીં. ભગવાન કહે છે, ગોપી સાંભળી લે, આજ મારો હાથ પકડ્યો તો અને એ હાથ છોડાવીને તારા દેરનો હાથ પકડાયો, હવે જો મારી ફરિયાદ કરવા આવી ને તો તારો દેર નહીં તારો ધણીનો હાથ છે, પછી મને કહેતી નહીં. તારા ધણીનો હાથ પકડાઈ દઈશ. અને એ સમયે પ્રભાવતીને ભગવાને પાઠ શીખડાવ્યો, પાઠ ભણાવ્યો. આ કથા હાસ્યની સાથે એક એટલો મર્મ સમજાવે છે કે જીવનમાં કોઈ દી અહંકાર ન કરશો, જિંદગીમાં કોઈ દી અહંકાર ન કરવો. કારણ કે અહંકાર તો દસ માથાવાળા રાવણનું નથી રહ્યું, તો આપણું તો શું રહેવાનું? આપણે તો પામર મનુષ્ય છીએ. ગર્વ કયો સોઈ નર હાર્યો, ગર્વ કર્યો સમજો તમારું પતન થયું. જ્યારે અભિમાન થાય, જ્યારે અહંકાર આવે, ત્યારે સમજો તમારું પતન નજીક છે. ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ જેટલું ધન આપો એટલું ધન આપજો, જેટલી સંપદા આપી એટલી સંપદા આપજો, જેટલી કીર્તિ આપી હોય એટલી કીર્તિ આપજો. પણ કૃપા કરીને એક મારા નાથ મારી પ્રાર્થના સાંભળજો, આ ધન સંપદા આ કીર્તિની સાથે મને કોઈ પણ જાતનો અહંકાર ન આવે એટલી કૃપા મારા ઉપર કરજો. મારા જીવનમાં અહંકાર ન રહેવો જોઈએ. અહંકારથી માણસનું અધપતન હોય છે. એને પાઠ ભણાવ્યો પ્રભાવતીને, પ્રભાવતીનો પાઠ ભણાવીને અંતે ભગવાન આ દુનિયાને એક સંદેશો આપ્યો, માનવ જીવનને એક સંદેશો વ્યાપ્ત કર્યો કે જીવનમાં અહંકાર ન કરશો. આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી ત્યારબાદ ભગવાને મૃત ભક્ષણ લીલાની કથા છે, ભગવાને માટી ખાધી એની કથા છે. એક વખતના સમય ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ અન્ય સખાઓની સાથે રમે છે અને એ રમતની અંદર ભગવાને રમતમાં ને રમતમાં એક ચપટી ભરી અને વ્રજની રજ ખાઈ લીધી, માટી ખાઈ લીધી. જ્યારે માટી ખાધી છે,
આ દ્રશ્ય બરાબર દાઉજી મહારાજ જોઈ ગયા. એટલે ભગવાન કહે છે, દાઉજી મહારાજ ભગવાનને કહે છે, કનૈયા તે માટી ખાતી ને, હમણાં માને જઈને સમાચાર આપું જો તને ધમકાવે. ભગવાન કહે છે, દાઉ રેવા દે ને, આવી ખોટી ચુગલાઈઓ કરવાનું બંધ કરી દે હવે. છતાં દાઉજી મહારાજ ગયા, માને જઈને કહે છે, માં આજે કનૈયાએ માટી ખાધી છે. કનૈયાએ માટી ખાધી એટલા શબ્દો સાંભળ્યા માને જરા ક્રોધ આવ્યો, જા લાલાને બોલાવી આવ. દાઉ દાદા આવ્યા છે, કનૈયા ચાલ, માં બોલાવે છે, હમણાં તારો વારો છે. સખાઓની હારે ગયા. અને એ સમયે માએ પ્રશ્ન કર્યો, લલા દાઉ કે છે તે માટી ખાધી. ભગવાન હોડી વચ્ચે હોપારી થઈ ગયા, કારણ કે જો ના પાડે તો દાઉ દાદો મારે, અને હા પાડે તો માં યશોદા મારે. બે બાજુથી ભગવાન ફસાઈ ગયા. ભગવાને બહુ વિચાર કર્યો, હું શું કરું. અને અંતે ભગવાને હિંમત ભેગી કરી અને કહી દીધું, માં મેં માટી નથી ખાધી, નાહમ ભક્ષિતવાન, મેં માટી નથી ખાધી. દાઉ કે છે નહીં, માં ખાધી છે. એને એને જો એના મોઢામાં જુઓ. ભગવાને અહીંયા સંકેત કર્યો, માં મેં માટી નહીં, મેં વ્રજની રજ ખાધી છે. વ્રજની રજ, વ્રજની રજનો બહુ મહિમા છે. આપણે વ્રજમાં જઈએ તો ત્યાંથી પથરા લેતા આવીએ. હજી વ્રજમાં જઈએ તો આપણે રમણ રેતીમાં હજી આળોટીએ છીએ. ત્યાં વ્રજ વૃંદાવનમાં રમણ રેતીમાં આપણે આળોટીએ. અત્યારે અહીંથી ભક્તો જાય ને તો મુઠ્ઠા ભરી ભરીને પોતાના મસ્તક પર પધરાવે અને એ માટીથી સ્નાન કરતા હોય, માટીથી નાતા હોય છે. શું કામે ને? તો કહે છે, એમાં અમારો ભગવાન ઉઘાડા પગે ચાલ્યા હતા, કૃષ્ણ ખુલ્લા પગે ચાલ્યા હતા, નંગે પાવ દોડેથી કૃષ્ણ અહીંયા આપે. એટલા માટે આપણે માટી પધરાવીએ, કારણ કે એ માટીનો, એ વ્રજની રજનો મહિમા છે. ભગવાન કહે છે, દાઉ દાદા જૂઠું બોલે છે. યશોદા કહે છે, કનૈયા સાંભળી લે, તારો ભાઈ કદાચ જૂઠું બોલે, ચાલ. પણ આ તારી હારે રમનારા બધા મિત્રો પણ, એ પણ એમ કહે છે, કનૈયાએ માટી ખાધી. ભગવાન કહે છે, માં તને ખબર નથી, આ બધા એક બની ગયા છે ને, હમણાંથી મને બહુ હેરાન કરે છે. માં કહે છે, એક કામ કર, મારે તારી બીજી કઈ વાત નથી સાંભળવી, મને તારું મોઢું જોવા દે, મને તારું મોઢું જોઈ લેવા દે. ભગવાને મોઢું ન ખોલ્યું. વળી પાછું માં કહે છે, મને મોઢું જોવા દે. બહુ માએ જયારે પ્રયત્નો કર્યા ત્યારે ભગવાને મોઢું ખોલ્યું, અને મોઢું ખોલતાની સાથે જ્યાં માં જોવા જાય માટી છે કે નહીં, માટી ન મળી, પણ અંદર બીજી વખત ભગવાને માં યશોદાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. 14 બ્રહ્માંડના દર્શનમાં યશોદાને ભગવાન કૃષ્ણ કરાવ્યા છે. અડસઠ તીરથ ગંગા જમુના ચંદ્ર સૂરજ મુખ માહી રે, 14 ભુવન માં કો દીખલાયા રે, કનૈયાને માટી ખાઈ, મોહનાને માટી ખાઈ રે. ભગવાને માટી ખાધી, માને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માં વિસ્મય પામી ગયા, મોહ પામી ગયા, હું આ શું જોઉં છું, આ મારો દીકરો છે કે કોઈ બ્રહ્મનો અવતાર છે.